નમસ્કાર દર્શક મિત્રો, ચિત્રલેખા .com માં આપનું સ્વાગત છે. લોકડાઉનના સમયગાળાની આ શ્રેણીમાં આજે આપણી સાથે ઉપસ્થિત થયા છે અમદાવાદ સ્થિત જાણીતા એડવોકેટ અને એટલા જ જાણીતા સ્વરકાર અને ગાયક અમર ભટ્ટ. અમરભાઈ, આપનું સ્વાગત છે ચિત્રલેખા .com માં. નમસ્કાર, થેન્ક યુ. ગુજરાતી સાહિત્ય જગતમાં ખાસ કરીને કવિતાઓ જેમને સાંભળવાનો, સ્વરબદ્ધ કરવાનો અને ગાવાનો, એટલે અમરભાઈ એવું નામ છે કે જે ગુજરાતી સર્જકો માટે અને ગુજરાતી સાહિત્ય ભાવકો માટે જરાય અજાણ્યું નથી. પોતાના અગસ્ત ફાઉન્ડેશન દ્વારા એમણે અનેક જાણીતા ગુજરાતી કવિઓની ખૂબ જાણીતી રચનાઓને સ્વરબદ્ધ કરી છે અને ગાઈ છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી વકીલાતનું ભણીને આવેલા અમરભાઈ આમ તો કોર્ટરૂમમાં કાનૂનની કલમો ચલાવે છે, પણ કોર્ટરૂમમાં ન હોય ત્યારે એ સર્જકની કલમને સ્વરબદ્ધ કરે છે, અર્થાત કવિતાઓને સ્વરબદ્ધ કરે છે અને એને ગાય છે. આવા એક બહુમુખી પ્રતિભા આપણી સાથે છે, ત્યારે ચાલો એમની પાસેથી જાણીએ કે કઈ રીતે આ 21 દિવસના લોકડાઉન પીરિયડને એમણે ક્રિએટિવલી પસાર કર્યો છે, પસાર કરવાનો પ્રયત્ન કર્યો છે. અમરભાઈ, સૌ પ્રથમ તો એ જણાવો કે નથી કોર્ટરૂમ, નથી કચેરી, આ સમયમાં કેવો રહ્યો અનુભવ તમારો? લોકડાઉનના સમયને તમે કઈ રીતે પસાર કર્યો? મને તો કેતનભાઈ ક્યારેય એકલું લાગ્યું નથી. મનોજ ખંડેરિયાનો એક શેર છે કે એકલું ક્યારેય પણ લાગ્યું નથી એકાંતમાં, એકલું ક્યારેય પણ લાગ્યું નથી એકાંતમાં, આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે. વાહ, એટલે આ આપણી જાત સાથે રહેવાનો ઉત્તમ સમય છે. અને કોર્ટમાં પણ મનમાં તો સંગીત ચાલતું જ હોય છે, અરે ઘરમાં બેસીને પણ સંગીત, કવિતા એ બધું તો છે જ. અને મેં હંમેશા કહ્યું છે કે કવિતા અને સંગીત આપણી નવરાશ શણગારે છે, આપણું એકાંત શણગારે. જી બિલકુલ, એ પ્રયત્નમાં છું હું. અમરભાઈ, સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં કોર્ટનું વેકેશન પડતું હોય છે, આ વખતે વેકેશન થોડું વહેલું મળી ગયું 21 દિવસનો. રાજેન્દ્ર શુક્લ કે છે, કારણ કે માફ કરજો પણ મને વારે ઘડીએ કવિતા ટાંકવાનો શોખ છે મારો, કે એકને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ જળહળીએ અમે. એટલે જ્યાં તમે છો ત્યાં જળહળવાનું છે, આ પરિસ્થિતિનો સ્વીકાર કરીને. ઉનાળાના વેકેશનમાં ઘણીવાર અમને ટ્રાવેલિંગ પણ, ભ્રમણનો શોખ હોય છે, એટલે જુદા જુદા દેશોમાં જઈ એના વિશે જાણવાનું, એવું બધું અમે કરતા હોઈએ છીએ, જે અહીંયા અત્યારના વેકેશનમાં શક્ય નથી, એ તફાવત છે. અમરભાઈ, સામાન્ય રીતે જોઈએ, આ એક સામાન્ય રીતે ફોર્સફુલ સમય છે તમારી પાસે ઘરમાં પસાર કરવાનો, એમ માનીએ કે આપણને બધાને એક ફરજ પડી છે. કેટલાક લોકો એવા છે કે જે આનો ક્રિએટિવલી ઉપયોગ કરે છે, આજે સમય મળ્યો છે એનો. કેટલાક લોકો માટે સમય ક્યાં પસાર કરવો, કેવી રીતે કરવો, એની પણ મૂંઝવણ છે. ત્યારે ખાસ કરીને આપ ક્રિએટિવ કાર્ય સાથે સંકળાયેલા છો, ગુજરાતી કવિતાઓને સ્વરબદ્ધ કરો છો, ગાઓ છો, આ દિવસોમાં કઈ એવું કઈ આપે પ્રવૃત્તિ કરી હોય, કોઈ નવા ગીતો ને આપે સ્વરબદ્ધ કર્યા હોય, કઈ નવું વાંચ્યું હોય, અથવા તો જેને કહેવાય કે તમારા જે ચાહકો છે એની સાથે જોડાવા માટે તમે એવી કોઈ પ્રવૃત્તિ કરી હોય, એના વિશે કઈ વાત કરશો? હું છે ને, નવા સ્વરાંકનો થયા છે અલબત્ત, એને થોડોક સમય એને મઠારવામાં જાય છે. થોડો સમય જે જૂનું થઈ ગયું
એ ક્રિએટિવ મોમેન્ટ્સ જે જે મોમેન્ટ્સમાં જે ક્ષણોમાં એ સ્વરાંકન થયું એ ક્ષણોને યાદ કરીને એને નોંધી લેવામાં થોડો સમય જાય છે, એટલે અને થોડો સમય સંગીત સાંભળવામાં જાય છે, થોડો સમય વાંચવામાં જાય છે. હું કોર્ટનું પણ ખૂબ વાંચું છું, કોર્ટના લો રિલેટેડ પુસ્તકો જેમાંથી કંઈક પ્રેરણા મળે આપણને એવું હું વાંચું છું. દાખલા તરીકે હમણાં અમેરિકાના યુએસ સુપ્રીમ કોર્ટના એક લેડી જજ છે, રૂથ બેડર ગિન્સબર્ગ, જસ્ટિસ ગિન્સબર્ગ, એની બાયોગ્રાફી ખૂબ સુંદર છે, એ હું વાંચતો હતો. અને કઈ રીતે વિમેન્સ લિબની મુવમેન્ટ એ જ્યારે વકીલ હતા ત્યારે એમણે આગળ વધારી, એકલા એકલા ચાલો રે જે ટાગોરનું ગીત છે, એવી રીતે એકલા એમણે એક લડત અને એક ઝુંબેશ ચલાવી, લડત તો નહીં પણ ઝુંબેશ, અને એને કાનૂની મોહર મળી. એ આખી પ્રક્રિયામાંથી ઘણી પ્રેરણા મળી. માયા એન્જેલુ મારા ખૂબ ગમતા કવયિત્રી છે, એમની વાય અ કેજ્ડ બર્ડ સિંગ્સ, પાંજરામાં પુરાયેલું પંખી કેમ ગાય છે, વાય અ કેજ્ડ બર્ડ સિંગ્સ, એ એના મેમોઇર્સ છે, એ હું વાંચું છું. ચર્ચિલ ગમતા પોલિટિશિયન અને લેખક, એટલે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ સ્પીકિંગ પીપલ, એમાંથી એના પાનામાંથી પસાર થઉં છું, આ બધું કરતો રહું છું. પણ મને મજા ખૂબ આવી છે આ સમયમાં, અને એમાં ખાસ કરીને મેં જે ક્ષણોમાં સ્વરાંકન કર્યું એ ક્ષણો યાદ કરવામાં અને એને એના વિશે થોડુંક નોંધ કરવામાં મારો ખૂબ સમય ગયો, અને એમાં મને ઇન્વોલ્વમેન્ટ બહુ લાગ્યું, એ ક્ષણોમાં હું પાછો ફરી શક્યો. બરાબર, એટલે ભૂતકાળની એ યાદગાર ક્ષણોમાં પાછા ફરવાનો પણ આ એક આપને માટે અવસર હતો લોકડાઉનનો. હા અમરભાઈ, અમારા દર્શકો જે આપણને અત્યારે જોઈ રહ્યા છે એમને જાણવું છે, એમને સાંભળવું છે આપની પાસેથી કંઈક લોકડાઉનના સમયમાં આપે કંઈક સ્વરબદ્ધ કર્યું હોય, આપે કંઈક ગાયું હોય, અથવા તો આપની કોઈ એવી યાદગાર રચનાઓ જે આપને એક ભાવક તરીકે તો ગમી હોય પણ સાથે સાથે એક ગાયક તરીકે આપને ગાવામાં પણ એટલી જ મજા આવી હોય, આપણને એટલો જ પેલો સંતોષ મળ્યો હોય, આનંદ મળ્યો હોય, એવી કોઈ રચના વિશે વાત કરો અને શક્ય હોય તો એને ગાય સંભળાવો. મરીશ સાહેબ મારા ખૂબ પ્રિય શાયર છે. 1999માં એક ગઝલનું સ્વરાંકન થયેલું, જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. મરીશમાં હંમેશા પહેલી લાઈનમાં પ્રપોઝિશન હોય અને બીજી લાઈનમાં એનું જસ્ટિફિકેશન. જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. શું ફિલસૂફી? તો મરીશ કહે છે કે જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. તો આ મારી ખૂબ ગમતી ગઝલ, એનો પહેલો શેર સંભળાવું તમને. આમ વોલ્ટર ડીલા મેર નામના કવિ છે, એમની એક પંક્તિ હૃદય સોંસરી ઉતરી ગઈ, કંઈક એવો જ ભાવ મરીશની આ ગઝલના પહેલા શેરમાં છે. વોલ્ટર ડીલા મેરે લખ્યું કે લુક ધાય લાસ્ટ ટુ ઓલ થિંગ્સ લવલી, તમે જે વસ્તુ જુઓ છો સુંદર વસ્તુ એને તમે જાણે કે છેલ્લી વાર જોઈ રહ્યા છો એ રીતે જુઓ. તો મરીઝની ગઝલ છે. જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, કે જે ખુશી આવી જીવન આખરી સમજી લીધી, જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી. વાહ અમરભાઈ, ધન્યવાદ. તમે અમારા વાચકોને આ સમજાવી વાત સાચી છે કે જિંદગીને જીવવાની ફિલસૂફી. કદાચ આ લોકડાઉનના 21 દિવસનો પિરિયડ પણ આપણને એ જ સંદેશ આપે છે. આ પણ એક ભાગ છે જીવનનો અને આ પણ એક ફિલસૂફી છે. જો આને સર્જનાત્મક રીતે લઈએ, આને ક્રિએટિવલી આ સમયનો ઉપયોગ કરીએ અને જેને કહેવાય છે સમય ઓછો પડશે,
સમય ઓછો પડશે અને એક આફત છે એને આપણે એક અવસરમાં એક નવા પહેલામાં બદલી શકીશું. આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમરભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.